અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો જન્મ દિવસ આ વખતે પહેલી વાર ઉજવાશે, જેને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મંદિરને રંગબેરંગી ફૂલોથી તેમજ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિરમાં વર્ષે ભગવાન પહેલી વાર પોતાનો જન્મદિવસ ઉજવશે, તો આ દરમિયાન પ્રભુ શ્રી રામના કપાળમાં સૂર્ય તિલક થશે ત્યારે આ અનેરા અવસર ઉપર અયોધ્યાવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રામનવમી પહેલાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને સુંદર ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરની તસવીરો પણ શેર કરી છે. રામનવમીના દિવસે રામલલ્લા 19 કલાક ભક્તોને દર્શન આપશે. માત્ર રામ જન્મોત્સવના દિવસ માટે એટલે કે 17 એપ્રિલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. રામ જન્મોત્સવના દિવસે સવારે 3:30 વાગ્યાથી રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની કતારો લાગી જશે, તો રાત્રે 11 વાગ્યા સુધી ભગવાનનો શણગાર, ભક્તિ અને દર્શન ચાલુ રહેશે. ભગવાન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયના જણાવ્યા અનુસાર, શ્રી રામનવમી મહોત્સવના સમયે અભિષેક, શણગાર અને દર્શન માત્ર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે મંગળા આરતી પછી સવારે 3:30 વાગ્યાથી કરી શકાશે. રામલલ્લાની શૃંગાર આરતી સવારે 5 વાગ્યાથી શરૂ થશે, તો શ્રી રામલલ્લાના દર્શન અને તમામ પૂજાવિધિ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. આ સિવાય રામનવમી ઉપર ભક્તોએ બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે, તેમજ ભક્તો 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ભગવાન રામના VIP દર્શન કરી શકશે નહીં. આરતી માટે VIP પાસની સુવિધા પણ રહેશે નહીં, જેથી રામનવમી ઉપર દરેક સામાન્ય અને ખાસ ભક્તોને દર્શન માટે સમાન વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભગવાન શ્રી રામલલ્લા 4 દિવસોમાં તમામ ભક્તોને સમાન દર્શન આપશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે લોકોને રામલલ્લાની જન્મ જયંતિના અવસર પર મોબાઈલ ફોન સાથે ન લાવવાની અપીલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે રામ જન્મભૂમિ વતી જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રામલલ્લાના દર્શન માટે જારી કરાયેલો અગાઉનો પાસ રદ કરવામાં આવ્યો છે.